વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ નંબર 3 અને એનો પ્રશ્ન નંબર 48, ભારતના ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા? આપણને 4 ગુણમાં આ પ્રશ્ન પૂછાણો હોય, સ્વાભાવિક છે એની અંદર આપણે 6 પ્રકારોની વાત કરવાની છે કે ભાઈ ભારતની ખેતીની અંદર. તો કે એના પ્રકારોમાં સૌથી પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી, જેને આત્મનિર્વાહ ખેતી કહેવાય. નંબર 2 શુષ્ક ખેતી, નંબર 3 આદ્ર ખેતી, નંબર 4 સ્થળાંતરિત ખેતી, નંબર 5 બાગાયતી ખેતી અને નંબર 6 સઘન ખેતી. આપણે 6 ખેતીના વ્યક્તિગત એટલે કે વારાફરતી એક એકનો અભ્યાસ કરીએ. 6 પ્રકારની આપણે ત્યાં ખેતી છે. અહીંયા સૌથી મોટો, તો કે આ પ્રશ્નને આપણે બોર્ડની દ્રષ્ટિએ ડિસ્કો પ્રશ્ન કહીએ છીએ, કારણ કે મોટાભાગે વિદ્યાર્થીઓના કન્ફ્યુઝન થઈ જાય છે. પદ્ધતિઓ પૂછાય છે અને આપણે પ્રકારો લખી નાખીએ છીએ, પ્રકારો પૂછાય છે અને આપણે ઘણી વખત પદ્ધતિઓ લખીને આવી જઈએ છીએ પરીક્ષામાં. પરંતુ હવે આપણે યાદ રાખશું કે આપણને પ્રકારો પૂછાય તો 6 આવે છે અને પદ્ધતિ પૂછાય તો 3 આવે છે. સજીવ ખેતી છે, ટકાઉ ખેતી છે અને મિશ્ર ખેતી છે, એ એની પદ્ધતિઓ છે. પરંતુ આત્મનિર્વાહ ખેતી છે, શુષ્ક ખેતી છે, આદ્ર ખેતી છે, સ્થળાંતરિત ખેતી છે, બરોબર, એ સિવાય બાગાયતી અને સઘન ખેતી છે, તો એ 6 આવે છે. સૌથી પહેલી ખેતી આપણી આવે છે તો એ છે જીવન નિર્વાહ. ભારતમાં મોટા ભાગની ખેતી જીવન નિર્વાહ ખેતી છે અથવા તો આત્મનિર્વાહ ખેતી છે, જ્યાં ખેતીનું ઉત્પાદન કુટુંબના, બરોબર, ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય છે, એટલે આ ખેતીને આત્મનિર્વાહ ખેતી કહે છે. ક્યાં વપરાઈ જાય છે? તો કે માત્ર એના કુટુંબ ખર્ચ માટે, પોતાના ઘર ખર્ચ માટે વપરાઈ જાય છે, એટલે એને આપણે કેવી ખેતી કહીએ છીએ? આત્મનિર્વાહ ખેતી કહીએ છીએ. જ્યાં ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય છે, એટલે જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી એને કહેવામાં આવે છે. ગરીબીના કારણે તેમને ખેતીમાં આધુનિક ઓજારો, કારણ કે એમની પાસે મૂડી નથી, ગરીબીના કારણે આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો, જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી, એટલે વધુ ઉત્પાદન પણ કરી શકતા નથી, વધુ ઉત્પાદન લઈ શકતા નથી, એટલે આ ખેતી છે એ જીવન નિર્વાહ છે. વળી ભારતમાં દિવસે દિવસે ખેતરોના કદ નાના થતા જાય છે, જેના કારણે પણ મોટાભાગના ખેડૂતોની ખેતી માત્ર આત્મનિર્વાહ રહે છે, બરોબર. ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહ ખેતી છે, આપણે પહેલા સ્પષ્ટતા કરી. એટલે આની અંદર 2 મુદ્દા લખવાના છે. આપણે પહેલા તો જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય? તો કે જ્યાં ખેડૂતની ખેતીનું ઉત્પાદન પોતાના કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય છે, એટલે એને આત્મનિર્વાહ ખેતી કહે છે. બીજો મુદ્દો લખશું આપણે, તો કે ગરીબીને કારણે આ ખેતીની અંદર આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો, જંતુનાશકનો ઉપયોગ કરવો પરવડતો નથી. અને છેલ્લું, મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. એટલે પહેલો ટોપિક આપણો અહીં આપણે પૂરો કરીએ. ત્યાર પછી ખેતીનો પ્રકાર નંબર 2 જોઈએ. જે ખેતી છે એ શુષ્ક ખેતી તરીકે ઓળખાય છે. હવે શુષ્ક ખેતીની વાત કરીએ. શુષ્ક શબ્દ ઉપરથી ખ્યાલ આવી જાય કે અહીંયા ક્યાંક ને ક્યાંક પાણીની અછત છે, ક્યાંક ને ક્યાંક સિંચાઈની પૂરતી સુવિધા નહીં હોય, એટલા માટે એને સૂકી ખેતી કહેવામાં આવે છે અથવા શુષ્ક ખેતી કહેવામાં આવે છે. જોઈએ તો જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે, માત્ર વરસાદ આધારિત હોય, તેવા વિસ્તારોમાં થતી ખેતીને સૂકી ખેતી કહે છે. શોર્ટ એન્ડ સ્વીટ, સૂકી શબ્દ આવ્યો એટલે આપણે એમનામાં ખબર પડી ગઈ કે જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની વૈકલ્પિક કોઈ વ્યવસ્થા નહીં હોય, એને આપણે સૂકી ખેતી કહી શકશું. ખાસ કરીને આ સૂકી ખેતીની અંદર તો કે માત્ર એક જ પાક લઈ શકાય છે, એ પણ યાદ રાખશું, કારણ કે વરસાદ આધારિત ખેતી છે, વરસાદમાં જ ખેતી થાય છે, માત્ર એક જ પાક લઈ શકાય છે. જ્યાં જુવાર, બાજરી, કઠોળ જેવા પાકની ખેતી થાય છે, ખાસ કરીને આપણે ત્યાં ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં અને ભાલિયા ચણા, આ 2 સૂકી ખેતીના પાકો છે. યાદ રાખશું, ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં અને ભાલિયા ચણા આ બંને સૂકી ખેતીના પાકો ગણાશે. નંબર 3 એટલે કે આપણી આદ્ર ખેતી. યાદ રાખશું, આદ્ર એટલે ભીની ખેતી અથવા તો સિંચાઈ સાથેની ખેતીને આદ્ર ખેતી કહેવામાં આવે છે. ભીની ખેતી કયો, સિંચાઈ સાથેની ખેતી કયો?
નંબર ત્રણ ની વાત કરીએ, ખેતીના પ્રકારો. નંબર ત્રણ, આદ્ર અથવા તો ભીની ખેતી. આપણી આસપાસમાં સિંચાઈ સાથે વધુ પડતા વરસાદવાળો વિસ્તારમાં જ્યાં સિંચાઈની પણ સગવડ છે, વરસાદ પછીના સમયમાં પણ પાણીની ત્યાં સુવિધાઓ મળી રહે છે, એટલે એને આદ્ર ખેતી કહે છે, ભીની ખેતી કહે છે. ખાસ કરીને વધુ પડતા પાણીથી, એટલે આપને ખ્યાલ પડી જાય કે આની અંદર ડાંગર, શેરડી, કપાસ, ઘઉં આ પાકોને વધુ સિંચાઈની જરૂર પડે છે, એવા પાકો અહીંયા લઈ શકાય છે. આદ્ર ખેતીની વાત કરું છું. ખેતીનો ત્રીજો પ્રકાર, પહેલો પ્રકાર જીવન નિર્વાહ ખેતી, બીજો પ્રકાર તો કે આપણે હમણાં જ ભણ્યા શુષ્ક ખેતી, હવે ત્રીજો પ્રકાર લઈએ આદ્ર, આદ્ર અથવા ભીની ખેતી. તો જ્યાં વધુ વરસાદ પડે છે, સિંચાઈની પણ સગવડ છે, એને આદ્ર કે ભીની ખેતી કહે છે. એક એક મુદ્દો તો એના નામમાંથી જ લખાઈ જાય દીકરા. જ્યાં એક કરતા વધુ પાક લઈ શકાય છે, જ્યાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજીની ખેતી થઈ શકે છે, એવી ખેતીને આદ્ર ખેતી કહે છે. ભારતમાં આ પ્રકારની ખેતી વાવેતર વિસ્તારના સ્પષ્ટ વિભાગમાં 38% જેવી સિંચાઈ આધારિત ખેતી થઈ શકે છે. નંબર ચાર, સ્થળાંતરિત ખેતી. એટલે કે ક્યાંક ને ક્યાંક ભારતની અંદર ખેતીના 6 પ્રકારો છે, એમાંનો આપણે આ ત્રીજો પ્રકાર ભણ્યા, આદ્ર ખેતી. હવે જોઈએ સ્થળાંતરિત ખેતી કોને કહેવાય. સ્થળ, સ્થળથી અંતર શબ્દ ઉપરથી થોડો ખ્યાલ આવી જાય કે જ્યાં સ્થળ બદલતું રહેતું હશે એટલે એને ઝૂમ ખેતી પણ એનું બીજું નામ આપ્યું. સ્થળ બદલતું રહે છે એટલે એને સ્થળાંતરિત ખેતી અથવા તો બીજું નામ શું આપ્યું, તો કે ઝૂમ ખેતી. જોઈએ કઈ ખેતીને આપણે સ્થળાંતરિત ખેતી કહી શકીએ. ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે, કારણ કે જંગલોને સાફ કરીને જ આ ખેતી થાય છે. ચિત્રની અંદર સ્પષ્ટ દેખાય છે, જંગલો સાફ કરીને થતી ખેતી છે. જંગલોના વૃક્ષો કાપીને, બાળીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે, કારણ કે આ ખેતીની અંદર ખેડૂત વધારાનો ખર્ચ કરતો નથી, માત્ર એ જમીનનો ઉપયોગ કરે છે. 2 કે 3 વર્ષ સુધી એ જમીનમાં ખેતી કર્યા પછી એ જમીનને છોડી એની પછીની બીજી જમીનમાં ખેતી કરે છે. એટલે કે વારંવાર એ જમીનનું સ્થળાંતરણ કર્યા રાખે, સ્થળ બદલ્યા રાખે છે જમીનનું, અને એના કારણે આ ખેતીને સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી કહેવામાં આવે છે. પાંચમો પ્રકાર લઈએ તો ખેતીનો પાંચમો પ્રકાર છે એ બાગાયતી ખેતી છે. ભારતમાં આ પ્રકારની ખેતીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આપણે વાત કરીએ છીએ હવે બાગાયતી ખેતીની, જેને બાગ બગીચાની ખેતી પણ કહેવાય. બાગાયતી શબ્દ વાપરો છે એટલે બાગ બગીચાની ખેતી એવો શબ્દ પણ વાપરું છું, બાગાયતી ખેતી, જ્યાં ખાસ કરીને ફળો અને શાકભાજીની વગેરેની ખેતી થતી હશે. જોઈએ બાગાયતી ખેતી કોને કહેવાય. મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી બાગાયતી ખેતી કહેવામાં આવે છે. અહીંયા ખાસ કરીને દાડમ છે, દ્રાક્ષ છે, ચીકુ છે, કેરી છે, ફળો, આ પ્રકારના ફળોની ખેતી. ભારતમાં આ ખેતી ઓછી છે, કારણ કે ભારતનો ખેડૂત મહેનતુ છે, કુશળ છે, પરંતુ ભારતના ખેડૂત પાસે મૂડીરોકાણ નથી, બહોળા પ્રમાણમાં પૈસા રોકાણ નથી, જેથી ભારતના ખેડૂતની આ ખેતી ઓછી હોય છે. અહીંયા ભારતમાં આ ખેતીનું પ્રમાણ ઓછું છે. મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહ, પરિવહન, આ બધી ફેસિલિટી હોય તો આ ખેતીમાં અનુકૂળતા રહેશે. કારણ કે અહીંયા જોતા આપને ખ્યાલ આવે કે ભાઈ ભારતના ખેડૂત પાસે એટલી વિશાળ મૂડી હોતી નથી, એનું આયોજન સુદૃઢ હોતું નથી, ટેકનિકલ જ્ઞાનનો અભાવ હોય છે, યંત્રો પૂરતી માત્રામાં હોતા નથી, ખાતરોનું પૂરતું પ્રમાણ હોતું નથી, સિંચાઈ પૂરતા પ્રમાણમાં મળતી નથી, એના પરિરક્ષણ એટલે કે ત્યાં હાજરી કન્ટિન્યુઅસ, કારણ કે આ બાગાયતી ખેતી છે એટલે ત્યાં હાજરી પણ જોઈએ, અને એના પરિવહનની અને સંગ્રહણની પણ સુવિધાઓનો અભાવ હોય છે. ભારતમાં મિત્રો આ પ્રકારની ખેતીનું પ્રમાણ માત્ર 1% જેવું છે, એટલે બાગ બગીચાની ખેતી આપણે ત્યાં ખૂબ ઓછી છે એમ કહી શકાય. અહીંયા ખાસ કરીને ચા, કોફી, કોકો, સિંકોના, રબર, નાળિયેર અને ફળફળાદીના પાકો લેવામાં આવે છે. આટલું ઇનફ છે, આગળ વધીએ. ત્યાર પછીનો ખેતીનો આપણો છઠ્ઠો પ્રકાર છે, અંતિમ પ્રકાર, જેને સઘન ખેતી કહેવામાં આવે છે. સઘન, ખેતીનો આપણો છઠ્ઠો પ્રકાર, નામ આપ્યું છે આપણે એને સઘન ખેતી. મિત્રો અહીંયા વર્ષ દરમિયાન 2 કે 3 પાક લઈ શકાય છે એટલે એને સઘન ખેતી કહેવાય.
આ સિંચાઈ સાથેની ખેતી છે. ભારતમાં જો આ પ્રકારની ખેતીનું પ્રમાણ ખૂબ જ વધારે હોત તો કદાચ આપણે આપણો દેશ આજે વિકસિત દેશોની શ્રેણીમાં હોત, કારણ કે અહીંયા અતિ વધુ પડતી સિંચાઈ છે. અહીંયા વર્ષમાં 2 કે 3 વખત પાક લેવાય છે એટલે એને સઘન ખેતી કહેવાય. વાત કરીએ સિંચાઈની, સારી સગવડ છે ત્યાંનો ખેડૂત વર્ષમાં 1 થી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે. ઊંચી જાતના બિયારણ ખાતર જંતુનાશક દવાઓ યંત્રોમાં કૃષિનો ઉપયોગ વધુ કરે છે, તેમાં એકદરથી ઉત્પાદન ખૂબ વધારો થયો છે. આ ખેતીને આર્થિક વળતરને વધુ મહત્વ દીધી, તેને વ્યાપારી ખેતી પણ કહે છે. યાદ રાખજો, એનું બીજું નામ છે વ્યાપારી ખેતી. ફરીથી બધાના બીજા નામ આપી દઉં. આત્મનિર્વાહ ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવાય, સૂકી ખેતીને સિંચાઈ વગરની માત્ર વરસાદ આધારિત ખેતી કહેવાય, આદ્ર ખેતીને સિંચાઈ સાથેની ભીની ખેતી કહેવાય, સ્થળાંતરિત ખેતીને ઝૂમ ખેતી કહેવાય, બાગાયતી ખેતીને બાગ બગીચાની ખેતી પણ કહેવાય, અને સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવાય. અહીંયા વર્ષમાં 2 કે 3 પાક પણ લઈ શકાય એટલી અનુકૂળતાઓ હોય છે. ભારતના આ મુખ્ય 6 પ્રકારો છે જે કૃષિના પ્રકારો તરીકે આપણે એને ઓળખશું. અહીંયા સુધી રાખીએ. આમ તો આપણે 8 જ મુદ્દા લખવાના છે, એને બદલે દરેકના 2 ગણીએ તો 12-13 મુદ્દાઓ, આપણા 12 જેટલા મુદ્દાઓ થઈ જશે.